એસવાય પેપર નંબર 7 જે લોકો સ્પેશિયલ સમાજશાસ્ત્ર રાખીને ભણી રહ્યા છે એના માટેનું પેપર આદિવાસી સમાજશાસ્ત્રની વાત પ્રકરણ 2ની કરી રહ્યા છીએ। આદિવાસી સમાજની સામાજિક સાંસ્કૃતિક રૂપરેખાઓની વાત જે છે આપણે કરી રહ્યા છીએ। આદિવાસી સમાજમાં સગપણ સંબંધો માટે વપરાતા અલગ અલગ શબ્દોની જે ચર્ચાઓ છે એ આપણે અહીંયા કરી રહ્યા છીએ। છેલ્લે મેં છોટા નાગપુરના હો આદિવાસી વિશે વિડીયોમાં જે છે વાત કરેલી છે। આજે આવો કેટલીક બીજી આદિવાસી જાતિઓમાં સગપણ સંબંધો માટે કેવા શબ્દોનો ઉપયોગ થાય છે એની ચર્ચાઓ જે છે આપણે કરવાના છીએ। થારુ નામની જે આદિવાસી પ્રજા છે એ લોકો દાદા શબ્દ પિતાના ભાઈ, પુત્ર માતાની બેન, પુત્ર પિતાની બેનના પુત્ર, માતાની બેનના પુત્ર માટે જે છે પ્રયોજ્ય છે। જ્યારે દાદી શબ્દ જે છે એ મોટી બહેન, પિતાની બહેનની પુત્રી, માતાની બહેનની પુત્રી, માતાના ભાઈની પુત્રી માટે જે છે એ વાપરે છે। આ ઉપરાંત અમુક સગપણ સંબંધો જે ની પરિભાષાઓ એટલે કે જે વર્ગ સૂચક જે પરિભાષાઓ છે એ ચોક્કસ પ્રકારના સગપણ સંબંધોનો નિર્દેશ નથી કરતો। લાઈક આપણે કહીએ ભાઈ, તો ભાઈ સગો પણ હોઈ શકે, ભાઈ કાકાનો પણ હોઈ શકે, ભાઈ બનાવેલો પણ હોઈ શકે, તો એ સગપણ સંબંધ સ્પષ્ટ જે છે એ નથી થતું। મોર્ગન નામના એક સમાજશાસ્ત્રી માને છે કે માનવ સમાજમાં પહેલા વર્ગ સૂચક સંબંધો હતા, પછી માનવ સમાજ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સંબંધ સૂચક શબ્દો, અત્યારે આપણે સંબંધ સૂચક શબ્દોની ઉપર આખું માળખું છે, એમ જેમ જેમ વિકાસ તે થયો, ઉત્ક્રાંતિ વાદ આપ સૌ ભણેલા છો, એમ એમ સંબંધ સૂચક શબ્દોનો ભંડોળ આપણે ત્યાં જે છે એ બનતો ગયો। રિહર્સ નામના એક સમાજશાસ્ત્રી જે છે એ જણાવે છે કે વર્ગ સૂચક શબ્દોમાં આદિવાસીઓનો ઇતિહાસ રહેલો છે। બહુ મોટી વાત જે છે એમને કહી કે વર્ગ સૂચક શબ્દોમાં આદિવાસી સમાજનો આખે આખો ઇતિહાસ જે છે એ રહેલો છે। આદિવાસીઓમાં કાકા દાદા માટે પિતા શબ્દ પ્રયોગ થતો હોય તો એનો અર્થ એ થયો કે એ વખતે કાકા અને દાદા પણ પિતાની ભૂમિકા ભજવતા હશે, કાં તો સમૂહ લગ્ન પ્રથા હશે અથવા તો ભાતૃકીય લગ્ન પ્રથા હશે, એટલે જ બધા માટે એક જ શબ્દ વપરાતો હશે। આવું એમનું જે છે એ માનવું છે। આદિવાસીઓમાં માસી માટે માતા શબ્દ પ્રયોગ થતો હતો, એટલે એવું પણ માનવામાં આવે છે કે ભાઈ પત્નીના મૃત્યુ બાદ પુરુષ સાળી સાથે લગ્ન કરી શકતો હશે। તો આ આ બધી શબ્દની પાછળ સંબંધોની જે ગોઠવણી છે એ ગોઠવણી સ્પષ્ટ જે છે એ થઈ રહી છે। ઓરેઓન નામના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓમાં ફોઈબા, મામી, માસી, સાસુને તાસી કહેવામાં આવે છે। ઓરેઓન નામના આદિવાસીઓમાં ફોઈબા, મામી, માસી, સાસુ જે છે એને તાસી કહેવામાં આવે છે। આવું સંબંધ ત્યારે જ હોઈ શકે જ્યારે બધાના બાળકો વચ્ચે લગ્ન સંબંધ શક્ય હોય, એટલે એ લોકોમાં કદાચ કઝિન મેરેજ જે આપણામાં નથી
એ લોકોમાં કઝિન મેરેજ જે આપણા સભ્ય સમાજમાં નથી એ કદાચ થતા હશે. એના આધારે જે છે એ આવો શબ્દ જે છે એ ઉપયોગમાં આવ્યો હોય એવું માની શકાય. તો આ બધી જ ચર્ચાઓ જે છે એ આદિવાસીઓમાં સામાજિક સાંસ્કૃતિક રૂપરેખા સભ્ય સમાજ કરતા કંઈક જુદી છે, કંઈક અલગ છે એ સૂચવે છે. હવે આપણે આદિવાસી સમાજમાં પરિહાર અને મજાકના સંબંધો વિશે વાત કરીશું. તો તમે વાંચી જો આ આ બધી જ વસ્તુઓ તમે વાંચશો તો પણ વાંચવામાં મજા આવે એવું છે. મજા આવે મીન્સ હું એ આપને કહેવા માંગુ છું કે આ વાંચશો તો પણ તમને ઘણું બધું જે છે એ જાણવાનો આનંદ આવશે, અને અન્ય પુસ્તક કરતાં વાંચવાની તમને આમાં જે છે મજા પણ એટલી આવશે. હવે આપણે વાત કરવાના છીએ પરિહાર અને મજાકના સંબંધોની. મિત્રો, આપણે સભ્ય સમાજમાં પણ કોની સાથે કેવા પ્રકારની મજાક થઈ શકે એના કેટલાક ધોરણો ફિક્સ છે. છે કે નહીં? યસ, આપણે ત્યાં સમાજમાં કોની સાથે કેટલી રીતે કેવી રીતે બોલવું, કેવી મજાક કરી શકાય એના ધોરણો ચોક્કસ રીતે નક્કી કરેલા છે. એમ આદિવાસી સમાજમાં પણ આવા કેટલાક ધોરણો જે છે એ સભ્ય સમાજ કરતા કંઈક જુદા, સભ્ય સમાજ કરતા કંઈક જુદા જે છે એ નક્કી કરેલા છે. તો આપણે એની જે ચર્ચાઓ છે એ કરીએ. ભાઈ બહેન પરિવાર સભા, ઘણા બધા આદિવાસી માં ભાઈ બહેનને હળવા મળવા ઉપર પ્રતિબંધ છે. કેટલાક આદિવાસીઓમાં ભાઈ બહેનને વાતચીત કરવા માટે પણ મધ્યસ્થી રાખવો પડે. મિત્રો, તમને એટલા માટે જે છે આપણે આ જોઈ છે આવું આપણે સભ્ય સમાજમાં નથી. સિલોનના વેડા નામના જે આદિવાસીઓ છે એમાં ભાઈ બહેન એકી સાથે ભોજન ન કરી શકે, એક સાથે રૂમમાં રહી પણ ન શકે. એટલે એ લોકો વાતચીત પણ ન કરી શકે આવું જોવા મળે છે. બરિયાન નામના આદિવાસીઓમાં પુત્રવધુ સસરાની લાજ કાઢે. આપણે ત્યાં લાજ પ્રથા હતી પણ હવે ધીમે ધીમે એ કલ્ચર આપણે ત્યાં ઓછું કરવામાં આવ્યું. સભ્ય સમાજ જે છે આપણે અમુક રૂઢિચુસ્ત નિયમોને આપણે જે છે જાકારો આપ્યો છે. ડોક્ટર દુબે એના અભ્યાસમાં લખે છે કે મધ્યપ્રદેશના મોટા ભાગના આદિવાસીઓમાં પુરુષ અને તેના નાના ભાઈની પત્ની વચ્ચે પ્રત્યક્ષ સંબંધનો નિષેધ છે. એવો પ્રત્યક્ષ ક્યારેય સામસામા બોલી ન શકે, વાતચીત ન કરી શકે, અથવા મળી જ ન શકે. બેગા નામના જે આદિવાસીઓ છે સ્ત્રી એમના જેઠને એ સીધી નજરે જોઈ શકે નહીં. એટલેની જે છે લાજ એને કાઢવી પડે. આ બધા જ નિષેધો એને પોતાના સાંસ્કૃતિક મૂલ્યોના આધારે બનાવ્યા હશે એવું આપણે માનીને ચાલીએ છીએ.
परिहार ये जैसे कुटुंब शांति जाळवा माटेनुं यंत्र क्रियातंत्र छे, तानाहाई नामना एक समाजशास्त्री जी कहे छे। स्त्री अने अन्य व्यक्तियों वच्चे संघर्ष न सर्जाय, अने आदिवासियों में जे वफादारी नी बात, स्त्रियों नी वफादारी नी जे बात छे ये जळवाई रहे, एवं ये लोगों मानवु तो अत्यार तो आप नहीं मानता, पण ये समाजनु ये मानवु एटला माटे आवु बधु जे छे ये गोठवण ए लोकोए करी हशे। जमाई सासू ससरा परिहार युकादीर नामना आदिवासीओनी वात जे छे आमां करवामां आवी छे। आदिवासीओमां जमाई तेना सासू ससरा साथे वातचीत न करी शके, जे तो बहु 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 नवीन, आपणे तो मम्मी पप्पा પણ સંબંધો થાય એટલે છોકરી મમ્મી પપ્પા કરવા માંડે ને આવે જઈએ, એની સાથે વાતચીત કરી શકે, એની સાથે ફરી શકે, એટલું મુક્ત વાતાવરણ છે આપણા સભ્ય સમાજમાં। પણ આ યુક્ત નામના જે આદિવાસીઓ છે એની અંદર જમાઈ જે છે એ પણ છોકરીના મમ્મી પપ્પા સાથે વાતચીત નથી કરી શકતા। અમે વાતચીત કરવી હોય તો એને લોકોની વચ્ચે એક પડદો રાખવો પડે। બહુ નવીન વાત, બહુ ગજબ ગજબ વાત, ને આકસ્મિક રીતે જો સસરો સસરાજી સામે મળી જાય તો જમાઈ રૂમાલથી એનું મોઢું ઢાંકી દેવાનું। આકસ્મિક રીતે પણ જો ક્યાંક ને ક્યાંક ભેટો થઈ જાય તો જમાઈ જે છે લાજ કાઢવાની, અજબ ગજબની સંસ્કૃતિ। સિલોનના પેડા આદિવાસીઓમાં જમાઈ તેની સાસુનો સ્પર્શ ન કરી શકે, સામો મળે કદાચ ઇન કેસ એવા સંજોગો થાય કે સામું મળવાનું તો રસ્તો બદલી કાઢવાનું, અને સાસુ જોડે જમાઈ વાત પણ નહીં કરવાની। કેટલાક આદિવાસીઓમાં સાસુને જમાઈનું નામ સાંભળવાની પણ મનાઈ છે, એટલે આનો મતલબ એ થયો કે એ સમયના નિષેધો આટલા માટે રાખવામાં આવ્યા હશે કે જમાઈ તેની સાસુ પ્રત્યે જાતીય રીતે આકર્ષાય નહીં, એટલા માટે આવો નિષેધ જે છે કદાચ મૂકવામાં આવ્યો છે એવું લોકોનું માનવું છે। બને એવી મોટી સાળી ભરી ગુજરાતની કેટલીક જ્ઞાતિઓ પત્નીની મોટી બહેન જે છે ને આપણે મોટી સાળી અથવા પાટલા સાસુ તરીકે ઓળખીએ છીએ, આપ સૌ આ બધા સગપણ સંબંધોથી પરિચિત છો। ત્યારે મધ્યપ્રદેશના મોટા ભાગના આદિવાસીઓમાં પુરુષ અને તેની પત્નીની મોટી બહેન વચ્ચે પ્રત્યેક સંબંધનો નિષેધ છે, પ્રત્યેક લોકો જોડે વાત નહીં કરવાની, લોકોએ મળવાનું નહીં, એટલે લોકોએ કોઈ પણ જાતના પ્રત્યેક પ્રકારના સંબંધો જે છે એ રાખવાના નથી। તો આ પણ એક નવી વાત। તો આ કેટલાક પરિહાસ નિષેધ જે છે એ સંબંધોની વાત જે છે આપણે કરી। નેક્સ્ટ વિડીયોમાં આપણે કેટલાક મજાકના સંબંધો જે આપણા સમાજમાં પણ છે, આદિવાસી સમાજમાં પણ મજાકના સંબંધો છે, એ મજાકના સંબંધોની વાત જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ। તો ત્યાં સુધી આપણી વચ્ચેથી રજા લો, જય જય ભારત।